દ્વારકાના ખંભાળિયાનો ધી ડેમ ઓવરફ્લો થયો છે જીવાદોરી સમાન ધી ડેમ ઓવરફ્લો થવાથી નગરપાલિકા પ્રમુખ અને પાલિકાના સભ્યો મીઠા મોઢા કરીને નવા નીરના વધામણા કર્યા ધી ડેમ ખંભાળિયા તેમજ આસપાસના ચોવીસ ગામોને પાણી પૂરું પાડે છે આ ડેમ છલોછલ થવાથી શહેરીજનોમાં ખુશીની લાગણી ફેલાય છે તેમના વધામણા માટે આજે અમારા નગરપાલિકાની આખી ટીમ વધામણા માટે અહીં આવ્યા છીએ અને આપણું ખંભાળિયા ગામ અને આજુબાજુના ચોવીસ ગામડા સર્વે અને આપણે આ પુરવઠા ટીમ દ્વારા પાણી પૂરું પાડશે હાઈકોર્ટમાં સાબરમતી નદીના પ્રદૂષણ મામલે થયેલી અરજીને લઈ ગુજરાત હાઈકોર્ટે લેખિતમાં મહત્વપૂર્ણ ઓર્ડર કર્યો છે ત્રેવીસમી સપ્ટેમ્બરે જાહેર હિતની અરજીને લઈને સુનાવણી પૂર્ણ થઈ હતી અને કોર્ટે મહત્વના નિર્દેશ કર્યા જે બાદ મહત્વપૂર્ણ અને વિગતવાર ઓર્ડર કર્યો છે આ ઓર્ડરમાં ગુજરાત હાઈકોર્ટે જીઆઈડીસીને પણ સાબરમતી નદી પ્રદૂષિત મામલે પક્ષકાર બનાવવા માટે આદેશ કર્યો છે સાથે જળાશયોને સાચવવાની જવાબદારી તંત્ર સાથે નાગરિકોની પણ ગણાવી હાઈકોર્ટે પોતાના આદેશમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે આપણા જળાશયોને સાચવવાની જવાબદારી પ્રશાસનની સાથે નાગરિકોની પણ છે હાઈકોર્ટે કહ્યું ગુજરાતની પ્રત્યેક નદીઓમાં પ્રદૂષણ રોકવાની જવાબદારી આપણા સૌની છે જળાશયો અને નદીઓની જાળવણી માટે જરૂરી છે કે એનાથી આપણું અસ્તિત્વ છે જેથી તેનું જતન થાય હાઈકોર્ટે સુનાવણી દરમિયાન સાબરમતી નદી મામલે ગઠિત કરેલી જોઈન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા જે મુદ્દાઓ સૂચવવામાં આવ્યા છે હાઈકોર્ટના આદેશમાં તેનો સમાવેશ કર્યો છે હાંસોલથી વોઠા સુધી સાબરમતી નદીની જવાબદારી ટાસ્ક ફોર્સ સંભાળશે જે માટે ટાસ્ક ફોર્સ પહેલા અને બીજા વરસાદ બાદ મુલાકાત કરશે દરેક માતા પિતા તમારા બાળકોનું ધ્યાન રાખજો સુરતના કતાર એક ગંભીર ઘટના બની છે આઠમા માળેથી બે વર્ષનું બાળક નીચે પટકાઈ ગયું આ તસવીરો જુઓ લક્ષ્મી રેસીડેન્સીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે રમતા રમતા આ બાળક આઠમા માળેથી નીચે પટકાયું રેલિંગ પાસે આ બાળક રમતું હતું અને માતા પિતાને તેનો હોશ પણ ન હતો ખબર પણ ન હતી કતારગામ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો છે તો સુરતના કતાર ગામથી આવી રહી છે રેલિંગ પાસે એક બાળક રમતા રમતા નીચે પટકાઈ ગયું આઠમા માળેથી આ બાળક નીચે પટકાયું છે દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો છે કારણ કે ઘણી વખત વાલીઓ પોતાના બાળકો કઈ જગ્યાએ રમી રહ્યા છે શું કરી રહ્યા છે તેનો ખ્યાલ પણ નથી રાખતા હોતા અને બાળકોને આ રીતે નુકસાન થતું હોય છે નાના બાળકોની હરકતો ઉપર માતા પિતાએ સતત ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે એવા ઘણા બનાવો બને છે જેમાં માતા પિતાનું ધ્યાન તેમના બાળકો પર નથી હોતું અને બાળકો તેની હરકતથી એવું કરી બેસે છે જેનાથી પાછળથી તેમને નુકસાન થાય હાલમાં એક આવો જ વિડીયો જે વાયરલ થયો છે આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક નાની બાળકી એક બરણીમાં ફસાઈ ગઈ જેને બચાવવા માટે ઘણી મહેનત થાય છે છતાં તે નીકળતી નથી અને આખરે તેને કાપવા માટે કટરનો ઉપયોગ કરવામાં આવે છે આ વિડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી ન્યૂઝ એટીન ગુજરાતી આ વાયરલ વિડીયોની પણ પુષ્ટિ કરતું નથી પરંતુ આ વિડીયોમાં જે જે રીતે જોઈ શકાય છે કે જો કોઈ નાના બાળક કે બાળા સાથે આવું થાય તો તેના માતા પિતા ઘણા હેરાન થઈ શકે આથી બાળકોની દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી છે કોઈ પણ પ્રકારની બેદરકારી બાળકોને મુશ્કેલીમાં મૂકી શકે છે